ક્યાંક કાચા રસ્તાના કારણે લોકોને હાલાકી છે, તો ગુજરાત ક્યાંક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આ વિકાસનો વિરોધ પણ થઈ રહ્યો છે. વાત છે સુરત જિલ્લાની. અહીંથી એક રેલવે ટ્રેક નવો બની રહ્યો છે અને આ રેલવે ટ્રેકનો વિરોધ 14 ગામના ખેડૂતો કરી રહ્યા છે. શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જુઓ આ રિપોર્ટમાં. નવા રેલવે ટ્રેકને લઈને 14 ગામના ખેડૂતોમાં નારાજગી. હજીરા ગોઠાણ વચ્ચેના રેલવે ટ્રેકનો વિરોધ. અનોખું પ્રદર્શન કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. સુરત જિલ્લાના હજીરા ગોઠાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાનું આયોજન છે અને એટલે જ આ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાનગી ઉદ્યોગોને જલસા જલસા, ખેડૂતોને વલખા વલખા. જાન દેંગે જમીન નહીં, ખેતી બચાવો દેશ બચાવો. આ તમામ નારા સાથે મોટી સંખ્યામાં લોકો અઠવા લાઈન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોએ અહીં અનોખો વિરોધ કર્યો. કોઈક રજૂઆતના પત્રનો હાર પહેરીને પહોંચ્યું તો કોઈક શાકભાજી અને હળ સહિત વિરોધ નોંધાવા પહોંચ્યા. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તેમની જમીન પડાવી લેવા માંગે છે. અમારો વિરોધ જે હજીરા કાંઠા વિસ્તારમાંથી હજીરા ગોઠાણ જે રેલવે લાઇન લઈ જવામાં આવી રહી છે, સાહેબ અમારી પ્રાઇવેટ જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલેન પડી રહી છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ કે સાહેબ સરકારી ખાલેનમાંથી જો લઈ જાય તો અમારી મહામૂલી જમીન બચી શકે એમ છે. સરકાર એક બાજુ અમને સીઆરઝેડના કાયદાનો ડર બતાવી અમારી મહામૂલી જમીન પડાવી લેવાના પ્રયત્ન કરી રહી છે, જ્યારે બીજી બાજુ આ સરકાર સુરતના ડુમ્મસ વિભાગમાં સીઆરઝેડમાં પર્યટન માટે ડેવલપમેન્ટ કરી છે, તો શું સરકારને ત્યાં કાયદો નથી લાગતો? કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે, જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી. જી, હજીરાથી ગોટાણનું જે રેલવે લાઇનનું નોટિફિકેશન છેલ્લા ઘણા સમયથી બહાર પાડવામાં આવ્યું છે, એમાં અમારા 14 ગામના સંપૂર્ણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અને સંપૂર્ણ અમારો વિરોધ જ છે કે જે જૂની રેલવે લાઇન છે એનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં ઉદ્યોગોનો લાભ અપાવો તો અમને વાંધો નથી, પરંતુ નાના નાના ખેડૂતોને મારી નાખીને એમની જમીન સસ્તા ભાવે પડાવીને ઉદ્યોગોનો વિકાસ કરવા સરકાર માંગે છે એ અમને મંજૂર નથી. જૂના રેલવે ટ્રેકનો ઉપયોગ સરકાર કરે તો નવો ટ્રેક બનાવવો નહીં પડે તેવું ખેડૂત કહી રહ્યા છે અને ખેડૂતોની જમીન પણ બચી શકે તેમ છે. કાંઠા વિસ્તારના ખેડૂતો ખાસ વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે આ મામલે સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બળદેવ સુથાર, TV9, સુરત.